मंच पर उपस्थित राज्य ना अमारा साथी मंत्री मान्य श्री बच्चूभाई, आ विस्तार ना लोकप्रिय सांसद बेन श्री गीताबेन, राज्यसभा ना सदस्य मान्य श्री नारायण भाई, धारासभ्य श्री अभय सिंह भाई कड़वी, श्री मोहन भाई राठवा, पूर्व सांसद मान्य श्री राम सिंह भाई राठवा, जिला प्रमुख श्री जसुभाई राठवा, नगरपालिकाना प्रमुख बेन नेहाबेन, मंच पर उपस्थित सौ आगेवानो अधिकारीओ अने विशाल संख्या में उपस्थित छोटा उदयपुर ने माताओ अने बहनों, सौप्रथम 73 मां आजादी पर्व निमित्ते आपणे सौ अहींया भेगा थया छे। एना पूर्व दिने पूर्व संध्याए आप सौने महिला सम्मेलन में जे नारी शक्ति भेगी थई छे एमने खूब खूब आजादी पर्व की शुभकामनाओं आपू छू। अपनी संस्कृति में नारी शक्ति नो महिमा छे। आपणे त्यां नारी तू नारायणी माताजी ईश्वर एनु स्वरूप ए नारीनु स्वरूप गणू छे अने एटले ज आपणे त्यां अनादिकाळथी स्त्रीओनु स्थान पहेलू छे। उमा शंकर, शंकर पहला नहीं पहला उमा, राधा कृष्ण पहला राधा पछी कृष्ण, सीताराम सीता पहला राम पछी, आ रीते हमेशा नारी शक्ति नु सम्मान अने स्त्री दाक्षिण्य आपणे त्यां करवामां आव्युं छे। आजादी में पण नारी शक्ति नो फाळो महत्वनो रह्यो छे। शिवाजी महाराज ने जीजाबाए संस्कार आपाता, हालड़ा गाता गाता शिवाजी मां देशभक्ति ना संस्कार माता जीजाबाए आपाता। झांसीनी राणी लाणी लक्ष्मीबाई, कस्तूरबा गांधी थी मांडी ने कनकलता बरुआ, मैडम कामा थी लईने अरुणा असफली, राम प्रसाद बिस्मिल ना माता मूलमती अहल्याबाई थी शुरू करीने अनेक लोकोए आजादी नी चळवळ मां नारी शक्तिए पोतानु कर्तृत्व ने पराक्रम आ देश ने आजाद करवा माटे यथार्थ बनाव्युं हतुं। अने त्यारे आजे आ नारी रत्नों ने प्रणाम करीने आपणे आजादी पर्वना संकल्पमां आगळ वधीशुं। भाईओ बहेनो, देशना इतिहासमां पण पहेली वार आजादी पछी 73 वर्षमां आ देशनुं बजेट पहेली नारी नाणा मंत्री निर्मला सीतारामे आखा देशनुं बजेट એ સ્ત્રી તરીકે નારીએ આ દેશનું બજેટ રજૂ કર્યું છે। આપણા બધા માટે ગૌરવની વાત છે, કારણ કે ઘરનું બજેટ પણ નારી કરતી હોય છે, ઘરના ખર્ચની વ્યવસ્થા પણ એની ચિંતા નારી યોગ્ય રીતે પ્લાનિંગ કરતી હોય છે। હવે તો આખા દેશનું બજેટ એ નારીએ આ દેશની ચિંતા કરી છે। ભાઈઓ બહેનો, નરેન્દ્ર ભાઈ એમની કલ્પના છે કે નવું ભારત બનાવવું છે, ન્યુ ઇન્ડિયા, એના સંકલ્પ સાથે આપણે આગળ વધી રહ્યા છે। અને એટલા જ માટે નારી શક્તિ એને પ્રાધાન્ય મળે, બેટી બચાવ બેટી પઢાવથી શરૂ કરી નારીના જન્મથી લઈને નારી પોતે માતા બની નારીને જન્મ આપે ત્યાં સુધીની આખી વ્યવસ્થામાં
નારીની ચિંતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરી રહી છે. 50% વસ્તી નારીની છે અને એટલા માટે સ્ત્રીની શક્તિનું સશક્તિકરણ, સ્ત્રીઓની સલામતી, સ્ત્રીઓનું શિક્ષણ, સ્ત્રીઓ સ્વાવલંબી બને અને સ્ત્રીઓ પણ પુરુષોને ખભે ખભા મિલાવીને આ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે બહેનો પણ કામ કરતી થાય એ માટે સરકાર અનેક યોજના બનાવે છે. આંગણવાડીની યોજનામાં નાના નાના બાળકોની ચિંતા અને એ પણ આંગણવાડીની બેન યશોદા, એ કૃષ્ણની ચિંતા યશોદા કરતી હતી એમ આંગણવાડીના બાળકોની ચિંતા પણ યશોદા રૂપી આંગણવાડીની બહેનો ગુજરાતમાં ચિંતા કરે. અને હમણાં એમના આપણે ટેબ્લેટ એટલે કે સ્માર્ટફોન આપ્યા. આખો દી બેન ચોપડા લખી લખીને થાકી જતી હતી, હવે મારી આંગણવાડીની બહેનને ચોપડા લખવા નહીં પડે અને સ્માર્ટફોનમાં ડેટા એન્ટ્રી કરીને એ બહેનો એનું કામ સરળ થાય, ચોક્કસ થાય, પરફેક્ટ થાય એટલા માટે રાજ્ય સરકારે 50,000 આંગણવાડી કાર્યકર્તા બહેનોને આ સ્માર્ટફોન આપીને ભવિષ્યના બાળકો, ભવિષ્યના નાગરિક સારા બને એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. વાલી દીકરી યોજના પણ આપ સૌએ જોયું સ્ક્રીન ઉપર કે પહેલી દીકરી અને બીજી દીકરી એના જન્મના વધામણા કરીએ. પહેલા ધોરણમાં દીકરી પ્રવેશે એટલે 4,000 રૂપિયા સરકાર આપશે, 9મા ધોરણમાં પ્રવેશે એટલે બીજા 6,000 રૂપિયા આપશે અને દીકરી 18 વર્ષની થશે એટલે 1,00,000 રૂપિયા પુખથી કર્યાવર. આ યોજનામાં જન્મે એટલે જન્મથી કર્યાવર સુધી, કુખથી કર્યાવર સુધી આ નારી શક્તિની ચિંતા આ રાજ્યની સરકાર કરી રહી છે. દીકરી વાલનો દરિયો છે અને એટલા જ માટે દીકરીના અવતરણને વાલી દીકરી એ નામ આપીને દીકરીનું સન્માન આપણે કરવા માંગીએ છીએ. જે રાજ્ય, જે રાષ્ટ્ર નારીનું સન્માન કરવાનું ભૂલે ન કરે એ રાજ્ય કે રાષ્ટ્ર, ઘર કે પરિવાર કદી સુખી થતો નથી. અને એટલા માટે જ્યાં નારીનું સન્માન છે ત્યાં જ સુખ અને સમૃદ્ધિ છે. અને એટલા જ માટે નારીના સન્માન માટે આ સરકાર કટિબદ્ધ છે. ભાઈઓ બહેનો, રાજ્યની સરકારે અનેકવિધ પગલાઓ બહેનોના સશક્તિકરણ માટે કર્યા છે. સરકારની નોકરીમાં 33% રિઝર્વેશન બહેનોને આપ્યું છે. અફસર બિટિયા દીકરી પણ અફસર બને, પોલીસમાં પણ 33% બહેનોની ભરતી, કાયદાનો દંડો પણ દીકરી ચલાવે અને ગુનેગારોને સજા અપાવે. 33% રિઝર્વેશન સરકારી નોકરીઓમાં, પોલીસમાં બહેનોનું રિઝર્વેશન આ રાજ્યની સરકારે કર્યું છે. 50% રિઝર્વેશન સત્તામાં આપ્યું છે. નગરપાલિકા, પંચાયતો, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, 50% બહેનોનું રિઝર્વેશન. બહેનોના હાથમાં સત્તાના સુકાનો, બહેનો સત્તા ચલાવે અને સર્વનું કલ્યાણ કરે, સુખાકારીની ચિંતા કરે લોકોના. અને એટલા માટે આ રાજ્યની સરકારે બહેનોના હાથમાં સત્તા આપવાનું પણ નક્કી કર્યું છે. બહેનોની સુરક્ષા માટે નારી અદાલતો વ્યાપક પ્રમાણમાં ઉભી કરી છે આપણે, કે જેથી કરીને નારીને ન્યાય મળે. નારી અબળા નથી, એના ઉપર અન્યાય ન થાય એની ચિંતા પણ રાજ્યની સરકારે કરી છે. અભિયાન દ્વારા 10 મિનિટમાં પોલીસ તમારી ઘરે પહોંચી જાય. કોઈ પણ બહેનને શારીરિક ત્રાસ, માનસિક ત્રાસ હોય તો 10 મિનિટમાં અભિયાનમાં ફોન કરો, 10 મિનિટમાં પોલીસ પહોંચે અને નારીને સંરક્ષણ, રક્ષણ આપવાની જવાબદારી આ રાજ્યની સરકારે કરી છે. મહિલાઓને ઝડપી ન્યાય મળે માટે નારી અદાલતો અને નાની દીકરીઓ ઉપર બળાત્કાર કરનાર એ નર પિશાચને આ રાજ્ય સરકાર માફ કરવા માંગતી નથી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને
નાના નાની બાળકી ઉપર બળાત્કાર કરનાર ને ફાંસીની સજા એવા કડક કાયદા સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટ કરીને નારીનું સન્માન ની આ રાજ્ય સરકારે વ્યવસ્થા બનાવી છે. હમણાં જ ચુકાદો આવ્યો, સુરતના એક વ્યક્તિને ફાંસીની સજા આપવામાં આવી છે. બીજા 5 કેસ ચાલી રહ્યા છે નાની દીકરી ઉપરના બળાત્કાર. એ નર પિશાચોને આ સરકાર છોડવા માંગતી નથી, એને ફાંસીની સજા મળે અને એ દાખલા એવા દે છે કે બીજા કોઈ હિંમત ન કરે અને નારીની રક્ષા ને સુરક્ષા એ બની રહે. એવી જ રીતે બહેનોના ગળામાં મંગલસૂત્ર કે ચેન એ લૂંટનારાઓને પણ આ સરકાર છોડવા માંગતી નથી. આ ચેન ની ચીલ ઝડપ કરનાર લોકોને અત્યાર સુધી જામીન મળી જતા હતા, હવે સરકારે કાયદો બદલાવ્યો છે. 7 વર્ષની કેદ, કોઈ પણ ચીલ ઝડપ કરનાર વ્યક્તિ બહેનોના ગળામાં હાથ નાખતા 7 વાર વિચાર કરે એ પ્રકારનો કડક કાયદો પણ રાજ્યની સરકારે કર્યો છે. ભાઈઓ બહેનો, મહિલાઓની સુરક્ષા માટે દારૂબંધીનો કાયદો પણ વધુ કડક બનાવ્યો છે. મને ખબર છે કે દારૂ પીને આવનાર વ્યક્તિ ઘરમાં બહેનો ઉપર અત્યાચાર કરે છે. ભવિષ્યની પેઢી એની પણ ચિંતા એને હોતી નથી અને દારૂના લતમાં બહેનોને ત્રાસ સહન કરવો પડતો હોય છે અને એટલા માટે રાજ્યની સરકારે દારૂબંધીને પણ કડક બનાવીને દારૂ વેચનારા બુટલેગરો, દારૂના અડ્ડા ચલાવનારા લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરીને 7 વર્ષથી જન્મતી સુધીની સજા આ રાજ્ય સરકારે કરીને દારૂબંધીના કાયદાને કડક કરી અને મારી બહેનોને સલામતી ને સુરક્ષા માટે રાજ્યની સરકારે આ કડક કાયદા બનાવ્યા છે. ભાઈઓ બહેનો, અમારી વિધવા બહેનો અને વિધવા થનારી બહેન એના ઉપર દુઃખનો સાગર તૂટી પડ્યો હોય છે, એનું બધું લૂંટાઈ જાય છે. અત્યાર સુધી એને 750 રૂપિયા પેન્શન અપાતું હતું. પાછી શરત હતી કે 18 વર્ષનો છોકરો હશે તો પેન્શન નહીં મળે. મારી સરકારે એક સંવેદનાથી કે વિધવા એટલે વિધવા, એનું દુઃખ ભગવાન કોઈને ના આપે અને એ વિધવા બહેનોનો 18 વર્ષનો દીકરો હોય કે ગમે તેટલા વર્ષનો દીકરો હોય, મારી સરકાર એને પેન્શન આપશે. અને એ નિર્ણય પણ રાજ્ય સરકારે કરી દીધો છે, 750 માંથી 1250 રૂપિયા પેન્શન વધારીને વિધવા બહેનોના આંસુ લૂછવા માટેનો પ્રયત્ન આ રાજ્યની સરકાર કરી રહી છે.